સુરતના વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ઘટનામાં મોટો ખુલાસો. વીપીએન નેટવર્કનો ઉપયોગ કરીને ભારતના કોઈ રાજ્યમાંથી ટિકણખોરે ડરાવવા માટે કર્યો ઈમેલ. તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ બહાર આવ્યું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો. પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પેપરની ચકાસણીનું કામ પૂર્ણ. પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો થયો પ્રારંભ. ચૂંટણીના કારણે એક મહિનો વહેલા પરિણામ આપવાનું બોર્ડનું આયોજન. ઇલોન મસ્કે ભારત આવીને પીએમ મોદી સાથે કરશે મુલાકાત. ઇલોન મસ્ક ભારતની આ મુલાકાત દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં પ્લાન સ્થાપવા અંગે જાહેરાત કરી શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં આગામી દિવસોમાં માવઠાની સંભાવના. સતત 4 દિવસ એટલે કે 13-16 એપ્રિલ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો આંચકો. વિજિલન્સ વિભાગ દ્વારા કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારને ટર્મિનેટ કરવામાં આવ્યું. કેનેડાની સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના રિપોર્ટમાં કેનેડાની ચૂંટણીમાં ભારતે કોઈપણ રીતે હસ્તક્ષેપ ન કર્યો હોવાનો અને તપાસ એજન્સી ખરેખર ચૂંટણીમાં સંભવિત વિદેશી હસ્તક્ષેપની તપાસ કરી રહી હોવાનો થયો ખુલાસો. રશિયા, યુક્રેન અને ઇઝરાયલ ગાઝા યુદ્ધ વચ્ચે ઉત્તર કોરિયાના તનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર મોટું નિવેદન આપ્યું અને કહ્યું છે કે હવે યુદ્ધ માટે પહેલા કરતા વધુ તૈયાર થવાનો સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે 19 એપ્રિલ પછી ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા. ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે તેઓ ગુજરાતમાં વધુ વ્યવસ્થિત કરવા રાજકોટમાં કરી શકે છે જાહેર સભા. ભારતના આંતરિક વિજ્ઞાનીઓનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે ત્યારે ચંદ્રયાન 3 ની સમગ્ર ટીમને યુએસ સ્પેસ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.